ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં જ હશો, બરાબર ને? ચાલો આગળના વિડીયોમાં આપણે અડધો અને પા પોણો ભાગ વિશે ઘણું બધું શીખ્યા, જોડકું પણ જોઈ ગયા. આજે આપણે એના જેવો જ બીજું એક જોડકું જોવાના છે. આગળ આપણે જે આકૃતિ જોતા હતા એમાં અમુક ભાગ તમને આપેલા હતા, તેના આધારે આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવતા હતા, બરાબર? અને એના આધારે આપણે એક જોડકું પણ જોઈ ગયા. આજે આપણે એવું જ બીજું એક જોડકું જોવાના છે. જો અહીંયા ઘડી અપૂર્ણાંક સ્વરૂપે સંખ્યા લખેલી છે, અહીંયા ઘડી તમને ચિત્ર આપ્યું છે, મતલબ કે ગ્લાસ આપ્યું છે અને ગ્લાસમાં પાણી ભરેલું છે. હવે તમારે નક્કી કરવાનું છે કે આ ગ્લાસમાં કેટલું પાણી ભરેલું છે, બરાબર? અને એની સાથે તમારે જોડકા જોડવાના છે. તો ચાલો જોઈએ. પહેલું છે 1/2, એટલે કે 1/3. તો હવે તમે આ ગ્લાસમાં જોઈ શકો છો કે 1/3 જેટલું પાણી કયા ગ્લાસમાં ભરેલું છે, એટલે કે અડધો ગ્લાસ કેટલા કયા ગ્લાસમાં પાણી ભરેલું છે, બરાબર ને? તો કે આ ગ્લાસમાં અડધો પાણી ભરેલું છે. હવે જે આ 1/3 છે એને આપણે શું કહીશું, અડધો કહીશું, પોણો કહીશું, પા કહીશું કે આખો? તો કે આપણે એને શું કહીશું, અડધો કહીશું. એવી જ રીતે બીજું જોઈએ, 1/4, એટલે કે 1/4. તો 1/4 જેટલું પાણી કયા ગ્લાસમાં ભરેલું છે, તો કે પહેલા ગ્લાસમાં. તો કે 1/4 જેટલું પાણી પહેલા ગ્લાસમાં ભરેલું છે. હવે 1/4 ને આપણે શું કહીશું, શું કહીએ છીએ, પા કહીએ છીએ. શું કહીએ છીએ, પા કહીએ છીએ. હવે ત્રીજું જુઓ, 3/4, એટલે કે 3/4. તો 3/4 જેટલું પાણી કયા ગ્લાસમાં ભરેલું છે, તો કે છેલ્લા ગ્લાસમાં. તો આપણે એને છેલ્લા ગ્લાસ સાથે જોડીશું. અને 3/4 જેટલું પાણી જે છેલ્લા ગ્લાસમાં ભરેલું છે, તો 3/4 ને આપણે કેટલો ભાગ કહીએ છીએ, આખો ભાગ કહીશું કે પોણો ભાગ કહીશું? કયો ભાગ કહીશું, પોણો ભાગ કહીશું. તો આપણે એને પોણો સાથે જોડી દઈએ. હવે 1 એટલે કે આખો. તો 1 ને આપણે જે ગ્લાસમાં આખો ગ્લાસ પાણીથી ભરેલું છે એની સાથે જોડી દઈશું, અને એને શું કહેવાશે, આખો. શું કહેવાશે, આખો. તો આ રીતે જોડકા પૂછાય તો પણ આપણને જોડતા આવડવા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ જોઈએ. માંગ્યા મુજબ પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, ગુલાબી રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે? હવે અહીંયા ઘડી તમને કેટલાક વર્તુળો આપેલા છે, બરાબર? એ વર્તુળની અંદર લખેલું છે GPY. તો જી એટલે ગ્રીન, ગ્રીન એટલે લીલો કલર, પી એટલે પિંક ગુલાબી કલર, અને વાય એટલે યલો પીરો કલર, બરાબર? તો અહીંયા ઘડી ગ્રીન એટલે કે લીલો, પીરો અને ગુલાબી 3 કલરના વર્તુળ છે, બરાબર? એ વર્તુળ કેટલો ભાગ દર્શાવે છે તે આપણે જોવાનું છે. તો પહેલા ગુલાબી રંગના વર્તુળ, તો સૌથી પહેલા આપણે ગણી લઈશું કે ટોટલ વર્તુળ કેટલા છે. 1, 2, 3 અને 4. 4, 4, 8, 8 ને 4, 12, 12 ને 4, 16. એટલે કે ટોટલ 16 વર્તુળ છે. કેટલા છે, 16 વર્તુળ છે. હવે સૌથી પહેલા આપણે ગુલાબી વર્તુળ કેટલા છે તે શોધવાનું છે, એટલે કે કેટલા ભાગના છે. ચાલો, ગુલાબી, ગુલાબી એટલે કે પિંક કલર. તો કે 1, 1, 2, 3 અને 4. કેટલા છે, 4. તો ગુલાબી વર્તુળ 4 છે. અને ટોટલ વર્તુળ કેટલા છે, 16. કેટલા છે, 16, બરાબર? એટલે કે 4 વર્તુળ ગુલાબી છે અને કુલ વર્તુળ 16 છે, બરાબર? એટલે કે 4 × 16, બરાબર? ઉપર કશું નથી એટલે 1 અને નીચે 1, એટલે કે 4 × 1 = 4 અને 4 × 16 એટલે કેટલા આવી ગયા, 1/4, એટલે કે પા ભાગ. આ વર્તુળનો પા ભાગ જે છે તે ગુલાબી રંગના વર્તુળ
કહેવાય એટલે કે એક ચતુર્થાંશ ભાગ જેટલા વર્તુળ ગુલાબી રંગના છે. બીજો જોઈએ, પીળા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે? પીળા રંગના એટલે કે યલો કલરના, બરાબર. તો હવે આપણે જોઈશું યલો કલરના વર્તુળ. ચાલો, તો કે એક, બે, ત્રણ અને ચાર છે, બીજા નથી, ચાર. એટલે કે ચાર વર્તુળ યલો કલરના છે અને કુલ વર્તુળ કેટલા છે? 16. બરાબર કેટલા થશે? એક ચતુર્થાંશ ભાગ. એટલે કે પા ભાગના વર્તુળ પીળા રંગના છે, જે રીતે ગુલાબી રંગના છે એ રીતે પીળા રંગના. હવે ત્રીજું, લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે? હવે આપણે કયા વર્તુળ જોવાના છે? લીલા રંગના વર્તુળ, બરાબર, એટલે કે ગ્રીન. તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા છે? આઠ. અને ટોટલ વર્તુળ કેટલા છે? 16. એટલે કે આઠ એકા આઠ અને આઠ દો 16. આઠ એકા આઠ અને આઠ દો 16. બરાબર કેટલા આવી ગયા? એકના છેદમાં બે, એટલે કે એક દ્વિતીયાંશ જેટલા. એક દ્વિતીયાંશ એટલે કે અડધો ભાગ. એટલે કે આ વર્તુળનો અડધો ભાગ લીલા રંગના વર્તુળ છે. હવે જુઓ, લીલા અને ગુલાબી રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે? એટલે કે લીલા અને ગુલાબી બંને વર્તુળો, બરાબર. તો આપણે જોઈએ કે લીલા કેટલા છે? 8 છે, બરાબર. હવે આપણે એની અંદર ગુલાબી ઉમેરી દઈએ, તો ગુલાબી કેટલા હતા? 4. તો 8 લીલા અને ગુલાબી કેટલા? 4. એટલે 8 ને 4 કેટલા થઈ ગયા? 12. કેટલા છે? 12. અને કુલ વર્તુળ કેટલા છે? તો કે 16, બરાબર. હવે આપણે આને છૂટા કરી દઈએ, તો કે 3 × 12 અને 4 × 16, બરાબર. 3 × 12 અને 4 × 16 થઈ ગયું. હવે 4 અને 4 ઉડી જશે, બચ્યા કેટલા? 3 ના છેદમાં 4. હવે 3 ના છેદમાં 4 એટલે કેટલા થઈ ગયા? પોણો ભાગ. તો કે આ વર્તુળનો પોણો ભાગ જેટલા લીલા અને ગુલાબી રંગના વર્તુળ છે. તો આ રીતે પ્રશ્નના જવાબ પણ લખતા આપણને આવડવા જોઈએ. હવે આગળ જોઈએ, ચોપડીની અંદર પાના નંબર 98 ઉપર કેકના ભાગ પાડવા. હવે તમને ખબર જ છે, આપણા ઘરમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારનું બર્થડે સેલિબ્રેશન કરતા હોય, કે આપણા મિત્રની બર્થડે હોય, કે આપણે ન્યૂ યર ઉજવતા હોય, ત્યારે પણ શું કરીએ છીએ? કેક લાવીએ છીએ, બરાબર ને. અને કેક લાવીએ છીએ પછી શું કરીએ છીએ? મીણબત્તી સળગાવીએ છીએ, એને ઓલવીએ છીએ અને પછી કેકના નાના નાના ભાગ કરીએ છીએ, બરાબર ને. તો એવી જ રીતે રજનીના પપ્પા પણ શું કરે છે? કેક લાવ્યા. રજનીના પપ્પા પણ શું કરે છે? કેક લાવ્યા. તેને કેકના 4 એક સરખા ભાગ કર્યા. રજનીના પપ્પા જે કેક આવ્યા તેના શું કર્યા? એક સરખા 4 ભાગ કર્યા. તો ધારો કે આ કેક છે, બરાબર. આ કેકના કેટલા ભાગ કર્યા? એક સરખા 4 ભાગ કર્યા. થયા 1, 2, 3 અને 4 એક સરખા 4 ભાગ કર્યા. તેના પોતાના માટે, એટલે કે રજનીએ તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા માટે, મમ્મી માટે કેટલા ભાગ કર્યા? રજનીએ 4 ભાગ કર્યા. એક ભાગ રજનીનો, એક ભાગ એના ભાઈ રાજુનો, એક ભાગ મમ્મી માટે અને એક ભાગ પપ્પા માટે. એવી રીતે એને 4 ભાગ કર્યા. તે પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. હવે નીચે જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપણે આપવાના છીએ. પહેલું, દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરો. તો આ જે 4 ભાગ છે એ 4 ભાગમાં આપણે અલગ અલગ રંગ પૂરીએ, બરાબર.
जो चारे चार भाग में अलग अलग रंग थई गया એટલે કે અલગ અલગ ડિઝાઇન દોરી દીધી. હવે બીજો પ્રશ્ન, દરેકને કેટલા ભાગ મળશે? કેટલા ભાગ મળશે? તો કે કેકના કુલ ભાગ કેટલા કર્યા? તો કે ચાર ભાગ કર્યા. કેકના કુલ ભાગ કેટલા કર્યા? ચાર ભાગ છે. એમાંથી દરેક ભાગ કેટલો આવશે? એક એક બાઇટ્સ આવશે ને, એક એક ટુકડો આવશે ને, એટલે કે ચોથા ભાગમાંનો એક ભાગ. ચાર ભાગ માનો એક ભાગ એટલે કે આટલો બાઇટ્સ, બરાબર ને? એટલે કે એક એક ટુકડો શું થશે? દરેકના ભાગે આવશે એટલે કે એક ચતુર્થાંશ, એટલે કે પા ભાગ. કેકનો જે પા ભાગ છે, એક ચતુર્થાંશ ભાગ, એ દરેકને ભાગે આવશે. એટલે કે આ એક ટુકડો મમ્મી માટે, આ એક ટુકડો પપ્પા માટે, આ ટુકડો રજનીનો પોતાના માટે, અને આ એક બાઈટ રજનીના ભાઈ માટે, એટલે કે રાજુ માટે, બરાબર? એટલે દરેકને ભાગે એક 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 બાઈટ્સ આવશે. હવે આગળ જુઓ, મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે રજની પાસે અહીંયા ગાડી એક ભાગ જેટલી કેક હતી, બરાબર ને? રજની પાસે એક ભાગ એટલે કે એક ટુકડા જેટલી કેક હતી. હવે એને મમ્મીએ પણ ટુકડો આપી દીધો. મમ્મીના ભાગ જે કેક આવતી હતી, એ ભાગ પણ મમ્મીએ કોને આપી દીધો? રજનીને આપી દીધો. એટલે રજની પાસે મમ્મીનો જે આ ભાગ છે, તે ભાગ પણ કોને મળી ગયો? રજનીને મળી ગયો. કોને મળી ગયો? રજનીને મળી ગયો. એટલે રજની પાસે ટોટલ કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ થઈ ગયા. કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ થઈ ગયા. એટલે કે રજની પાસે ચાર ભાગમાંનો બે ભાગ થઈ ગયા. ચાર ભાગ કુલ હતા, બરાબર? તેમાંથી એક ભાગ રજનીનો ને એક ભાગ મમ્મી આપ્યો. એટલે રજની પાસે કેટલા ભાગ થયા? બે ભાગ થયા. બે ભાગ એટલે કે બે દુ ચાર, એટલે કે એક દૃત્યાંશ એટલે કે અડધો ભાગ, બરાબર? એક દૃત્યાંશ જેટલી કેક રજની પાસે થઈ ગઈ, એટલે કે રજનીને બે ભાગ મળ્યા, અઢી કેક રજનીને મળી ગઈ. હવે આગળ, રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. હવે રાજુને ફક્ત એક જ ભાગ મળ્યો છે. કેટલો ભાગ મળ્યો છે? તો કે રાજુને એક જ ભાગ રંગ કેક મળી છે, એમાં આપણે રંગ પૂરવાનો છે, બરાબર? રાજુને કેટલો ભાગ મળ્યો છે? તો કે એક ચતુર્થાંશ, એટલે કે ચાર ભાગમાંનો એક ભાગ રાજુને મળ્યો છે. હવે આગળ, રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે જો રજનીને કેટલા ભાગ મળ્યા છે? તો કે રજનીને બે ભાગ મળ્યા છે. એક તો રજનીનો, અને રજનીને એની મમ્મીએ પણ આપી દીધી. એટલે જુઓ, રજની પાસે કેટલી કેક થઈ ગઈ? બે ભાગ જેટલી કેક હતી રજની પાસે, એટલે કે અડધી કેક રજની પાસે હતી. અને બીજો કોનો ભાગ છે? રાજુનો. તો આ ભાગ રાજુનો છે, બરાબર? એટલે કુલ કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ રજનીના અને એક ભાગ કોનો? રાજુનો. એટલે ટોટલ એક, બે અને ત્રણ. કેટલા ભાગ થઈ ગયા? ત્રણ. અને કુલ ભાગ કેટલા છે? તો કે ચાર. એટલે કે ત્રણ ચતુર્થાંશ પોણા ભાગ જેટલી કેક, પોણો ભાગ જેટલી, એટલે કે ત્રણ ચતુર્થાંશ જેટલી કેક રાજુ અને રજનીને મળી, બરાબર? અને આ એક ભાગ જે બચ્યો, તે ભાગ કોની પાસે છે? પપ્પા પાસે, બરાબર? પપ્પાએ કોઈ પણ ડિવાઈડ, કોઈ પણ છોકરાને ડિવાઈડ કર્યું નથી. ફક્ત મમ્મીએ જ રજનીને કેક આપી છે, પપ્પા તો જાતે જ ખાઈ ગયા, બરાબર? એટલે ત્રણ ચતુર્થાંશ જેટલો ભાગ રજની અને રાજુને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.